રિંગ રોડ ટ્રેડ સેન્ટરમાં કાપડ દલાલીની એજન્સી ધરાવતા પિતા પુત્ર રિંગ રોડ માર્કેટના વેપારી પાસેથી 44,49,000 માલ ઉધાર ખરીદ્યા બાદ મુંબઈના વેપારી પણ 16,00,000 માલ ઉધાર અપાવ્યા બાદ રાતોરાત દુકાન બંધ કરી લાખો રૂપિયાનું ઉઠમણું કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઉધના ઝાંસીની રાણી ગાર્ડન પાસે આવેલી પોસ્ટલ સોસરીમાં રહેતા પ્રવીણભાઈ નેમીચંદ કાવડિયા રિંગ રોડ મિલેનિયમ માર્કેટમાં મિલ્ટન ફેશન નામથી કાપડની દુકાન ધરાવે છે. 1.5 વર્ષ પહેલા રિંગ રોડ ટ્રેડ સેન્ટરમાં પ્રતિક ક્રિએશનના માલિક પ્રતિક બિપિનકુમાર સારડા અને લોહાટી એજન્સીના માલિક બિપિનકુમાર ઘનશ્યામ દાસ સારડાએ એકબીજાની મદદગીરીથી મનીષભાઈનો સંપર્ક કર્યો હતો. પોતે મોટા દલાલ હોવાનું કહી, પોતાની પાસે મોટી મોટી પાર્ટી હોવાનું કહી 30 દિવસમાં પૈસા મળી જશે તેવી બાંહેધરી આપી બંને પિતા પુત્રએ તારીખ 28/6/2018 લઈ તારીખ 14/9/2018 દરમિયાન રૂપિયા 44,49,000 કાપડનો માલ ઉધાર ખરીદ્યો હતો. ત્યારબાદ મુંબઈ કાલવાદેવી રોડ જૂના હનુમાન ગલીની પાસે ડબલીવાલા બિલ્ડિંગમાં ચામુંડા ક્રિએશનના માલિક રતનભાઈને પણ રૂપિયા 16,00,000થી વધુની વતાનો માલ અપાવ્યો હતો. ત્યારબાદ સમયસર પૈસા ન આવતા મનીષભાઈ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી, પરંતુ પિતા પુત્ર અને મુંબઈના વેપારીએ ખોટા વાયદાઓ કરી પૈસા ચૂકવ્યા ન હતા. રાતોરાત દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી 53,72,000નું ઉઠમણું કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે મનીષભાઈને છેવટે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.